મિત્રો આપણા સમાજમાં આપણા સમાજમાં આપણે આપણું સામાન્ય જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ જીવીએ પણ છે પણ ઘણી વખત એમાં એવા બનાવ બને કે માણસ ખરેખર બહુ જ મુશ્કેલીમાં આવી જાય જીવન હારી જાય અને જિંદગીમાં એવો કડવો અનુભવ મેળવી ને થાકી જાય હવે આમાં આપણી પણ ભૂલ હોય જ કુદરત પણ એવી એની કરામત બતાવે છે અને સામેના માણસ પોતાના સ્વાર્થ માટે પણ આવી ઘટનાઓ ઊભી કરી દે છે આપણે આપણા નસીબને દોષ આપીએ છીએ કે ભાઈ નસીબમાં તું આવું થયું ખોવાવાનું હતું ખોવાઈ ગયું મળવાનું હતું મળી ગયું વાગવાનું હતું વાગી ગયું તો મિત્રો માનવે પોતાની જિંદગી વિતાવવા માટે જે સ્થાન પસંદ કરવાનું છે ને એને બહુ જોઈને વિચારીને યોગ્ય સ્થાને જીવન જીવવું જોઈએ જે સ્થાનમાં માન સન્માન ન મળે જ્યાં આજીવિકા માટે કોઈ સાધન ન હોય ત્યાં ન રહેવું જોઈએ જ્યાં આપણા કોઈ ભાઈ ભાંડુ ઓળખીતા ન રહેતા હોય ત્યાં ન રહેવું જોઈએ જે દેશમાં પ્રદેશમાં ગામમાં કે એરિયામાં અભ્યાસ કરવો શક્ય ન હોય ત્યાં પણ ન રહેવું જોઈએ કારણ આવી જગ્યા પર રહેવાનો કોઈ ફાયદો જ નથી આવી જગ્યામાં પેલો કાયદો ચાલતો હોય અંધેરી નગરીને ગંડુ રાજા થાય છે હવે આ જે બાબત છે ને એને આપણે થોડીક વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ કે આવું ક્યારે બને ને કેમ આવી જગ્યાઓમાં ન રહેવાય મિત્રો એક ગામ હતું એમાં એક ખેડૂત રહી ખેડૂતે એક ઘોડો પાડેલો અને એક બકરી પાડેલી બંને સાથે અળી મળીને ખેડૂત પાસે રહેતા હતા એક વખત ઘોડો જરાક બીમાર પડ્યો ઘોડો બીમાર પડ્યો એટલે ખેડૂતે ઘોડાના ડૉક્ટરને બોલાવ્યો પશુના ડાક્ટરને બોલાવ્યો ડાક્ટર આવ્યો ઘોડાને ચેક કર્યો અને ડાક્ટરે કીધું કે ભાઈ આ ઘોડામાં કંઈક એવો રોગ છે જે તકલીફ આપી શકે છે હું દવા આપી જાઉં છું ત્રણ દિવસની દવા આપું છું અને ત્રણ દિવસ દવા પીવડાવું છું ત્રણ દિવસમાં એને સારું થઈ જશે અને જો ત્રણ દિવસમાં સારું ન થાય ને તો તમારે આ ઘોડાને મારી નાખવાનો નહીં તો એનામાંથી રોગ ફેલાય અને ઘણા બધા જાનવરોનું જાન એ લઈ શકે છે ઘોડાને જે રોગ થયેલો એનો વાયરસ ફેલાય તો ઘણા બધાને નુકસાન થાય અને ઘોડાએ આ સાંભળ્યું એટલે ઘોડાને એવું લાગ્યું કે ભાઈ હવે આપણું મોત નક્કી છે હવે ઘોડાની સાથે જે બકરી રહેતી હતી ને એને ખબર હતી કે ઘોડાની આવું કંઈ થયું નથી ઘોડાને કોઈ રોગ નથી ઘોડાને એક માનસિકતા એવી થઈ ગઈ છે કે ભાઈ હું માંદો છું અને એ વિચારોથી એ પોતાને માંદો સમજીને નબળો થઈ રહ્યો છે પણ બકરી હોશિયાર હતી બકરી એવું વિચાર્યું કે હું આને જરાક સમજાવીશ ત્રણ દિવસમાં હું એને દોડતો કરી દઈશ એમ પહેલે દિવસે ઘોડાને ડૉક્ટર જે આપી ગયા એ દવા પીવડાવવામાં આવી થોડી વાર રહીને બકરીની પાસે ગઈ ઘોડાને કીધું કે ભાઈ જો ડાક્ટર દવા આપી ગયા એટલે મને તો અત્યારથી જ તારામાં દવાની અસર દેખાય છે તું થોડા સમય પહેલાં તો એના કરતાં સારો દેખાય છે અત્યારે એટલે ઘોડાને એક મોરલ મળ્યું ઘોડાને એમ થયું કે ના મારામાં કંઈક બદલાવ છે ને હું તો સારો થયો હવે બકરીએ જરાક આગળ કીધું ભાઈ તારી આંખમાં તેજ આવી ગયું જો કેવી નર્વસ હતી તારી આંખ એની જગ્યા પર તેજ આવી ગયું મને વિશ્વાસ છે કે તું જો દવા પીશે ને તો ત્રણ દિવસમાં દોડતો થઈ જ જાય બકરીની આવાજ સાંભળીને એટલે ઘોડાને એવું લાગ્યું ના ખરેખર મારામાં થોડી સ્વસ્થતા આવી ગઈ બીજો દિવસ થયો બીજા દિવસે ઘોડાને પાછી દવા આપવામાં આવી અને બકરી ઘોડા પાસે ગઈ ને ઘોડાને કીધું અરે તું તો અપ ટુ ડેટ થઈ ગયો છે જેમ કે ઊભો થાય શું પડેલો છે એમ કે એટલો અશક્ત નથી લાગતો હવે તો તારામાં તાકાતને આજે તો જો તારું મોડું કેવું જ સરસ દેખાય છે ઊભો થાય ઊભો થાય એમ કે કે ઘોડાએ થોડો પ્રયત્ન કર્યો ઘોડો ઊભો થઈ ગયો તું ચિંતા નહીં કર હું તારી સાથે છું તે જે દવા પીધી એની અસર ખૂબ સારી થતી દેખાય છે રોગ તો તારો ચાલ્યો ગયો છે તે કાલે પણ ખાધેલું આજે પણ તે ખાધું અને ભોજન લીધું છે તો તું શક્તિહીન તો છે જ નહીં તે સારું ખાવાનું ખાધું તું સારો જ છે ચાલ ઊભો થા અને ઘોડો એક જ પ્રયાસમાં ઊભો પણ થઈ ગયો આ રીતે બીજા દિવસે માંદો ઘોડો ઊભો થયો એટલે ખેડૂતને પણ થોડો આનંદ થયો કે ભાઈ હવે આ સારો થાય ત્રીજે દિવસ ત્રીજે દિવસ છેલ્લો દિવસ હતો દવાનો ત્રીજે દિવસે ખેડૂતે ઘોડાને દવા પીવડાવી અને એ પોતાના કામે વળગો બકરી આવીને ઘોડાને કીધું કે ભાઈ તું તો મસ્ત બની ગયો તું ખોટો અહીંયા ઉભેલો છે દોડ ઘોડો જરા અચકાયો પણ કે ના તું દોડે એમ જ છે તું શેના માટે ઉભેલો છે આડસ નહીં કર ચાલ દોડવામાં ઘોડાએ દોડવાનો પ્રયાસ કર્યો ઘોડો દોડી ગયો હવે તારા શરીરમાં રોગ છે જ નહીં રોગ જતો રહ્યો તું દોડવાને લાયક બની ગયો બકરીએ નક્કી કરેલું કે મારે ઘોડાને ત્રણ દિવસમાં સારો કરવો જ નહીં બકરીએ જે પ્રયાસ કર્યો તેમાં ઘોડો દોડતો થઈ ગયો હવે પોતાના પ્રયાસથી ઘોડો દોડતો થઈ ગયો એટલે બહુ ખુશ હતી બકરી અને બકરીના મનમાં હતું કે માલિક મને કંઈક સારું ઈનામ આપશે અને ઘોડાને દોડતો જોઈને એનો માલિક પેલો ખેડૂત એ ખૂબ રાજી હતો એને નોકરોને બોલાવીને આજ્ઞા કરી કે જો આપનો ઘોડો સ્વસ્થ થઈ ગયો દોડવા માંડો આજે સાંજે છે ને મસ્ત મજાની પાર્ટીનું આયોજન કરો અને બકરી છે ને બકરીને મારી નાખો અને એના મટનમાંથી એના માંસમાંથી સરસ રસોઈ બનાવો તો મિત્રો આ જે વાર્તા છે એમાંથી આપણે સમજવાનું છે કે આવા અનઘડ લોકો કે જે પહેલાં અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવા નિર્ણય લે જ્યાં આપણું કોઈ પોતાનું નથી કોઈ સારા કર્મ કરી શકાતું નથી એવી બધી જગ્યાએ રહેવાય નહીં અને ત્યાં આવી વાતો થાય પણ નહીં અત્યારના જમાનામાં છે ને નોકરી ધંધાના કામમાં ખાસ આ વસ્તુઓ બને છે કોઈક માણસની પ્રગતિ કે સફળતા માટે કયું કારણ જવાબદાર છે એ કોઈ વિચારતું નથી અને જાણ્યા વગર જે માણસ તમને સફળતા અપાવે છે એની સફળતાનો વિચાર કર્યા વગર એનો જ ભોગ આપણે લઈએ છીએ ખૂબ નાની વાત હતી પણ સમજવાની સમજદારી બહુ મોટી હતી તો આ વસ્તુ અત્યારે જીવનમાં ચાલે છે તો મિત્રો વાર્તાની શરૂઆતમાં જે કીધી ને વાત એવી જગ્યાઓ પર રહેવું નહીં જે સ્થાનમાં માન સન્માન ન મળે જ્યાં આપણું જીવન ચલાવવા માટે આજીવિકા ન મળે જ્યાં કોઈ આપણું ભાઈભંડું ન હોય જ્યાં વિદ્યાભ્યાસ ન કરી શકાય એવી જગ્યા પર રહેવાનો કોઈ ફાયદો થતો નથી તો આપણું પોતાનું જીવન જીવવા માટે પણ આપણે સ્થાન પસંદ એવા કરો જ્યાં તમને જીવનમાં આગળ વધવાનો મોકો મળે તમારું પેટ ભરવાની આજીવિકા મળે જીવનમાં કંઈક સારા અનુભવ મેળવી શકો ત્યાં કામ કરી શકો અને એ કામથી તમે તમારા જીવનને એક ચોક્કસ મુકામ પર પહોંચાડી શકો એવી જગ્યા પર કામ કરો તો ચોક્કસ ફાયદો થશે તો મિત્રો આજની વાર્તા ગમી તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે